સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના રસુલપુર ગામે ગામ લોકોએ રેલી કાઢી અંડરબ્રિજ બનાવવા માંગ કરી હતી. હાલ અમદાવાદથી રાજસ્થાન જતા નેશનલ હાઈવે 8 પર 6 લેન કામગીરી ચાલી રહી છે, ત્યારે લોકો દ્વારા કેટલાક સમયથી અંડરબ્રિજની માંગ કરાઈ રહી છે, જે ન સંતોષાતા લોકોએ રેલી યોજ્યા બાદ અંડરબ્રિજ બનાવવા માટે ધરણા કર્યા હતા. નેશનલ હાઈવે નંબર 8 પર પ્રાંતિજ તાલુકાના રસુલપુર ગામના લોકો અંડરબ્રિજની માંગ કરીને રેલી યોજી હતી, જેમાં નાના બાળકોથી લઈને મોટેરા જોડાયા હતા. મહિલાઓ અને પુરુષોએ નારા લગાવીને અંડરબ્રિજ બનાવવા માટે માંગણી કરી હતી. સાથે જ નેશનલ હાઈવે ઓથોરિટી હાઈ હાઈના નારા લગાવાયા હતા. રસુલપુર ગ્રામજનો દ્વારા અંડરબ્રિજની માંગ સાથે ગ્રામમાંથી રેલી યોજી અંડરબ્રિજની માંગ કરી અને માંગ નહીં સ્વીકારવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી આપી હતી. રસુલપુર ગામે આજે અમે અમારા અંડરબ્રિજની માંગણી માટે નાનો પ્રોગ્રામ કરેલ છે, માટે અમારી અંડરબ્રિજની માંગણી હતી. 1.5 વર્ષ અગાઉ અમે આની લીગલી પ્રોસેસ ચાલુ કરી હતી, તો અઠવાડિયા અગાઉ અમને MP સાહેબ તથા રોડના ઓથોરિટીના ચેરમેન સાહેબ જે આવીને આ રીતનું અમારું ખાલી ફૂટપાથ જેવું પાસ થશે એમ કહીને ગયા હતા, તો એ ફૂટપાથ જેવું જે પાસ કર્યું છે અમને અમારા ગ્રામજનોને મંજૂર નથી. અમારે ટ્રેક્ટર અને ખેતીના ભારે વાહનો રોડની અવર જવર કરી શકે એ માટેનો અંડરબ્રિજની જરૂર છે, માટે અમે અંડરબ્રિજની માંગણી કરી હતી. અને અમારી આ લીગલી પ્રોસેસ અમે 1.5 વર્ષથી ચલાવી રહ્યા હતા, કોઈએ અમારી પ્રોસેસ માન આપ્યું નથી. જો અમારી પ્રોસેસ નહીં સંતોષાય તો અમે રોડ આગળના ધરનાનો પ્રોગ્રામ અમે ઉગ્ર કરીશું અને ઉગ્ર રજૂઆત કરીશું, બધા આગળ નવા નવા પ્રોગ્રામો કરીશું. અમારા મશાનનો મેઇન પ્રશ્ન છે, ગામમાં કોઈ વ્યક્તિ મરી જાય તો એની અંતિમયાત્રા અમે ક્યાંથી નીકળશું? આવા પુલિયા ઉપર થઈને અમારી અંતિમયાત્રા નીકળશે? બધા 80% ગામની જમીન પેલી સાઈડ છે, લેડીઝો ચાંદનો બારો લઈને આવા બ્રિજ ઉપર કેવી રીતે ચડી શકે? તે માટે તેને અમારી આ રજૂઆત છે. જો અમારી આ રજૂઆત અને અમારી જરૂરિયાતો, અમારી જે માંગણીઓ સંપૂર્ણ રીતે નહીં સંતોષાય ત્યાં સુધી અમે આ લડત આગળ ચાલુ રાખશું. બધા રસુલપુર ગામે અત્યારે હાલ નવીન 6 લેન હાઈવેનું કામ અમે બહિષ્કાર કરીશું, કોઈ કામ નવીન થવા નહીં દઈએ. અને આ જ રીતે અમે વિરોધ કરીને અમારી માંગણીઓ ચાલુ રાખશું. જ્યાં સુધી અમારી માંગણીઓ સંપૂર્ણપણે સંતોષકારક નહીં પીલીએ થાય ત્યાં સુધી અમે આ લડત ચાલુ રાખીશું. સમગ્ર રસુલપુર ગામ આજે રોડ ઉપર આવેલું છે એનું કારણ અમારું વિરોધ પ્રદર્શન છે. અમને અંડરપાસની માંગણી કરેલી હતી, માત્ર 10x10 નો અંડરપાસ જો રસુલપુર ગામે આપવામાં આવે તો રસુલપુર ગામે રહેલા સમગ્ર ગ્રામજનોની જમીન બીજી બાજુ, રોડની બીજી બાજુ 80% જમીન આવેલી છે, જેના નીચેથી એક તો ટ્રેક્ટરો, નાના ગાડાઓ એ બધું નીકળી શકે તો ગામનો મોટો પ્રશ્ન હલ થઈ જાય. બીજી રીતે જોવા જઈએ તો પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અહીંયા હાઈવે જોડે જોઈન્ટ કરેલી છે, 6 ગામોને જોડતો આ રસ્તો છે, જેની અંદર રસુલપુર, સલાલ, મોયદ, ગેડ, માઢા અને સોપડ, બરાબર, આ અને મોટું રેલવે સ્ટેશન પણ અહીંયા આવેલું છે, તેમજ સ્કૂલ પણ છે, ફ્રેન્ડ્સ હાઈસ્કૂલ. સમગ્ર ગામોને આ જોડતો રસ્તો હોવા છતાં આ હાઈવેના એન્જિનિયરે કઈ રીતે અહીંયા અંડરપાસ મૂકેલ નથી તેની અમને કંઈ ખબર પડતી નથી. અમારી માંગણી સતત 1.5 વર્ષથી છે, ઉપર સુધી પણ અમે રજૂઆત કરેલી છે દિલ્હી સુધી, જેના અનુસંધાનમાં એમને અમને ઓવરપાસ આપેલો છે, પણ અમારે ઓવરપાસ અમને મંજૂર નથી. જ્યાં સુધી અમારી 10x10ની અંડરપાસની માંગણી મંજૂર કરવામાં નહીં આવે ત્યાં સુધી અમારું વિરોધ પ્રદર્શન સતત ચાલુ રહેશે. જરૂર પડશે તો આ કાર્યક્રમને અતિ તીવ્ર કરીશું. ત્યાં સુધી હાઈવેની સમગ્ર કામગીરીનો અમે બહિષ્કાર કરીએ છીએ. જય હિન્દ, જય ભારત. ઉમંગ રાવલ સાથે સુનલ ટોપીવાલા, દિવ્યાંગ ન્યૂઝ, હિંમતનગર.